દેશના કોઈ પણ ભાગમાં આપણે ફરવા ગયા હોય અને કોઈ લારી પાસે ઊભા રહીએ, એટલે આપણને સ્વાભાવિક છે કે લારી પાસે ઊભા એટલે એક આઈટમ હંમેશને માટે યાદ આવે. જો એ તીખું તમતમતું કંઈક બનાવતો હોય, એ કંઈ ચટપટું બનાવતો હોય, તો આપણને તરત યાદ આવે કે સમોસા છે. આખા ભારતમાં સમોસા જોડાઈ ગયા છે. હકીકત એ છે કે સમોસા એ ભારતીય આઈટમ નથી, પણ છતાંય આજે આપણે હકથી આપણી આ આઈટમ તરીકે માનવાના છીએ. કદાચ હું એવું માનું છું કે વિશ્વમાં સૌથી વધારે સમોસા કોઈ જગ્યાએ જો ખવાતા હશે તો એ ભારતમાં ખવાતા હશે. જે લોકોએ સમોસા શોધ્યા એ લોકો સમોસાને ભૂલી ગયા હશે, પણ ભારત સમોસાને ક્યારેય ભૂલ્યું નથી. આપણા દેશમાં સમોસા એ જાણે રાષ્ટ્રીય આઈટમ થઈ ગઈ હોય એ રીતે આઈટમ થઈ ગઈ છે. સમોસા આખી દુનિયા ફરીને ભારતમાં છેલ્લે આવ્યા, બહુ મોડા ભારતની અંદર આવ્યા, પણ આમ છતાં ભારતના લોકોને સમોસા બહુ પસંદ પડ્યા અને ભારતની અંદર આ સમોસા એ યાદગાર બન્યો. કોઈ પણ ફંક્શન હોય, ક્યાંય જાઓ તો સમોસા તો હોય જ. હું દેવલ શાસ્ત્રી thelokasatta.com લોકસત્તા શો અંતર્ગત આજે સમોસા અને સમોસાના ઇતિહાસ વિશે વાત કરીશું. તો સમોસાની શરૂઆત ક્યાંથી થઈ? તો એવું કહેવામાં આવે છે કે સમોસા ભારતથી ઘણે દૂર, એ જમાના મુજબ તો ઘણે દૂર, આથી 1000 વર્ષ પહેલાંની આપણે વાત કરીએ તો 10મી સદીની વાત કરીએ તો 10મી સદીમાં ભારતથી ઘણે દૂર મધ્ય પૂર્વના દેશોમાં આ સમોસાનો જન્મ થયો હતો. અને 10મી સદીની આસપાસનો આ જે વિસ્તાર હતો એ સમયે આ મધ્ય પૂર્વના દેશો હજી તો બહુ પછાત પરિસ્થિતિમાં હતા અને ત્યાંથી એ ધીરે ધીરે વિકસવાના શરૂ થતા હતા. આ દરમિયાન સમોસા એની સાથે સાથે શોધાયા હતા. એવું કહેવામાં આવે છે કે એ સમયે લોકો બહુ લાંબી યાત્રા કરતા હતા, તો સાથે કોઈ આઈટમને સાથે રાખવી પડે તો એ આઈટમ તરીકે સમોસા ચાલતી હતી. એટલે એક અંદાજ મુજબ એવું માનવામાં આવે છે કે ઈરાન પાસે કોઈ નાનકડા વિસ્તારમાંથી આ સમોસાનો પ્રારંભ થયો હતો. એ સમયે સમોસાને યાત્રામાં સાથે રાખવાની એક નવો રિવાજ શરૂ થયો હતો અને જ્યાં જ્યાં સમોસા એ યાત્રામાં જતા ગયા ત્યાં ત્યાં ધીરે ધીરે સમોસા પ્રચલિત થતા ગયા. પણ અત્યારે આપણે જે રીતના સમોસા તળીએ છીએ એવી રીતે એ સમયે સમોસાને તળવામાં નહોતા આવતા, પણ એને સમોસાને શેકવામાં આવતા હતા. પરિણામે સમોસા લાંબો સમય સુધી પોતાની સાથે ચાલ્યા કરતા હતા. સમોસા બહુ લાંબી મુસાફરી કરતા રહ્યા. ઘણી બધી ફારસી પુસ્તકોમાં સમોસાનો ઉલ્લેખ પણ કરવામાં આવે છે અને એ સમયે સમોસાનું નામ સંબોસક તરીકે જાણીતું હતું. મધ્ય પૂર્વના દેશોની અંદર એને સંબોસક તરીકે ઓળખતા હતા અને એનો આકાર પણ એ જ ત્રિકોણ આકાર હતો જે હાલમાં પણ છે. એ સમોસા ધીરે 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 આગળ વધતા વધતા ભારતમાં આવવા લાગ્યા. પણ ભારતમાં આવતા પહેલાં આખી દુનિયામાં ભલે સમોસા ધીરે ધીરે ફેલાવા લાગ્યા હતા, પણ એ સમાજના અમુક વર્ગ સુધી જતા પણ બધા લોકો સુધી સમોસા ફેલાયા ન હતા. જ્યારે ભારતની અંદર 13મી-14મી શતાબ્દીની અંદર ભારતમાં એ સમય મુસ્લિમ શાસક મોહમ્મદ બિન તુગલક રાજ કરતો હતો. મોહમ્મદ બિન તુગલકને ખાવાનો બહુ શોખ હતો. એ શું કરે કે આખી દુનિયાના મહારાજોને, રસોઈયાઓને પોતાને ત્યાં બોલાવે અને દુનિયાની વિવિધ આઈટમો બનાવવા માટે આગ્રહ કરતો હતો. આ દરમિયાન મોહમ્મદ તુગલકે મધ્ય એશિયાના અને ઈરાનના કેટલાક રસોઈયાને પોતાને ત્યાં બોલ્યા અને એ લોકોને કહ્યું કે તમે મને નવી કોઈ આઈટમ ચખાડો. અને એ લોકોએ એ વખતે પહેલી વખત સમોસાનો પ્રયોગ કર્યો અને મોહમ્મદ તુગલકને સમોસા બહુ ગમી ગયા. સ્વાભાવિક છે, આપણા ઘરની અંદર કોઈ એક આઈટમ બહુ સારી બનતી હોય તો આપણે જ્યારે આપણા ઘરે મહેમાન આવે ત્યારે હંમેશા આપણે એવું કહીએ કે તમે આ આઈટમ ચાખો, અમારા ઘરની આઈટમ બહુ સારી છે. મોહમ્મદ તુગલકને પણ આ સમોસા બહુ ગમી ગયા. એટલે મોહમ્મદ તુગલકના ઘરે જ્યારે કોઈ પણ મહેમાન આવતા હતા ત્યારે હંમેશને માટે સમોસા ખવડાવવા માટે બહુ આગ્રહ રાખતો હતો અને જે જે મહેમાન આવ્યા એ બધાએ સમોસા ખાતા ગયા. પરિણામે એક જે એલિટ વર્ગ હતો, જે ઉચ્ચ વર્ગ હતો, ત્યાં ધીરે 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 સમોસા પ્રચલિત બનવા માંડ્યા. અને એક સમય આવ્યો કે મોહમ્મદ તુગલકને ત્યાં શાહી ભોજન હોય તો એ શાહી ભોજનનો એક ભાગ એટલે સમોસા બનવા લાગ્યા. આમ સમોસા એ જમાનામાં શાહી ભોજન તરીકે હતા. પણ સમય બદલાતો ગયો, સમય આગળ વધતો ગયો અને આ આઈટમ ગઈ ઉત્તર પ્રદેશમાં અને ઉત્તર પ્રદેશમાં સમોસામાં બટાકા બન્યા અને બટાકાના સમોસા એ ધીરે 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 પ્રચલિત થવા માંડ્યા. બાકી એ પહેલાં મેં તમને કોઈ રીતના મીટ નાખવામાં આવતું હતું, ઘી નાખવામાં આવતું હતું, ડુંગળીનો ઉપયોગ કરવામાં આવતો હતો, પણ આ નોનવેજ જ સમોસા હતા. આ નોનવેજને વેજીટેરિયન બનાવ્યા અને જ્યારે નોનવેજ સમોસા હતા ત્યારે અમીર ખુસરો પણ ભારતની અંદર આવ્યો હતો. એણે પણ સમોસાનો ઘણો બધો ઉલ્લેખ કર્યો છે. 14મી શતાબ્દીમાં ઇબ્રા બબુતા ભારતની અંદર આવ્યો હતો.
એણે પણ મોહમ્મદ બિન તુગલકના સમય દરમિયાન શાહી ભોજનમાં સમોસા ખાધા હોવાની વાત કરી હતી. આમ સમોસા એ સમયે ફેમસ તો થવા લાગ્યા હતા, પણ જેવા સમોસા વેજીટેરિયન થવા લાગ્યા, જેવા સમોસા બટાકાના બનવા લાગ્યા, તો એ કોમન માણસની અંદર પણ આવવા માંડ્યા. આજે સમોસા ગમે એટલા બધી જગ્યાએ અલગ અલગ બનતા હોય, પણ જો સૌથી વધુ મશહૂર સમોસા હોય તો એ બટાકાના સમોસા જ છે. એ અલગ વાત છે કે દેશમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્રકારના સમોસા બનતા હોય છે, પણ જો ભારતમાં સૌથી વધારે કોઈ સમોસા વેચાતા હોય તો એ બટાકાના સમોસા જ વેચાય છે. સમોસાના નવા નવા સ્વાદ આપવામાં છે. આજે પણ હૈદરાબાદની અંદર મીટના સમોસા મળે છે. દક્ષિણ ભારતની અંદર સમોસાની અંદર બટાકાની જગ્યાએ અલગ અલગ વૈવિધ્યસભર શાકભાજી પણ ઉમેરવામાં આવે છે, અને વિદેશોની અંદર પણ આજે પણ સમોસા છે. ઇઝરાયલ, પોર્ટુગલ, બ્રાઝિલ, આરબ કન્ટ્રીઝ, આ બધી જગ્યાએ સમોસા આજે પણ અવેલેબલ છે. પણ ભારતની અંદર જે બટાકાના સમોસા છે, એવા સમોસા ક્યાંય પ્રચલિત થયા નથી. એનો જે સ્વાદ છે એ સ્વાદ દરેકને પસંદ છે. ગોવાના સમોસા એ પણ એટલા જ પ્રચલિત રહ્યા, પણ ગોવામાં આજે નોનવેજ સમોસા મળે છે. અને સમોસાની આજે દિલચસ્પ યાત્રા છે. આ દિલચસ્પ યાત્રામાં જો સૌથી મહત્વની કોઈ વસ્તુ રહી હોય તો એ વસ્તુ એ રહી કે સમોસા જ્યારે શોધાયા ત્યારે ત્રિકોણ આકારના હતા, અને આજે પણ સમોસાને જો ઓળખ મેળવી હોય તો એ પોતાનો આકાર એણે બદલ્યો નથી. 1000 વર્ષથી સમોસા એવા ને એવા ત્રિકોણ આકારના જ રહ્યા છે. સમોસાની બહુ બધી વાતો છે. સમોસા આજે પણ એક કોમન માણસનું આરામથી પેટ ભરી શકે છે. અને સમોસાની દીવાનગી હું નથી માનતો કે આગલા 100 વર્ષ દરમિયાન પણ ઓછી થઈ શકે. તમે અમારો આ વિડીયો જો યુટ્યુબ પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં. જો તમે અમારો આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા હોવ તો અમારા પેજને લાઇક કરો. વધુ અપડેટ માટે દિલોકસત્તા.com ની વિઝિટ કરવાનું ભૂલશો નહીં.